नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोपाल झोला, जेम्स शिक्षण संकुल ने यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छू। आजना वीडियो नी अंदर आपणे धोरण 6 विषय सामाजिक विज्ञान, बराबर ने मित्रों, आपणे धोरण 6 विषय सामाजिक विज्ञान नी अंदर आपणे जे नवो पाठ शुरू कर्यो छे, बराबर, पाठ क्रमांक 14 અને એનું નામ છે વિવિધતામાં એકતા। શું નામ છે એનું મિત્રો? વિવિધતામાં એકતા। તો આની આગળના વિડિયોની અંદર મિત્રો આપણે પાઠ શરૂ કર્યો ને એના અંદર આપણે વિવિધતાની સમજ, ધર્મ, બરાબર, પછી ભાષા અને સાંસ્કૃતિક વિવિધતાઓ વિશે માહિતી મેળવી, બરાબર, અને છેલ્લે મિત્રો આપણે આ પેરેગ્રાફની ચર્ચા કરી હતી। તો મિત્રો આજના વિડિયોની અંદર આપણે એના આગળનો અભ્યાસ કરવાનો છે, બરાબર મિત્રો, આપણે આગળનો અભ્યાસ કરવાનો છે। તો મિત્રો ગયા વિડિયોની અંદર જે આપણે અભ્યાસ કર્યો તો એના અંદર મિત્રો હવે તમે જોઈ શકો છો કે અહીંયા વિડિયોની અંદર પણ તમને પેજ નંબર 91 ઉપર આ એક પ્રવૃત્તિનું પેજ જોવા મળે છે, અને તમારી જોડે જે પાઠ્યપુસ્તક છે એના અંદર પણ તમને આવું પેજની અંદર એક પેજ નંબર 91 ઉપર આવું કોષ્ટક જોવા મળતું હશે, બરાબર। અને દરેક વિડીયોની અંદર હું તમને સૂચન તો કરતો હોઉં છું કે જ્યારે પણ તમે આ વિડીયો જોઈ રહ્યા હોય, વિડીયોના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા હોય, ત્યારે તમારે જે તે વિષયનું પાઠ્યપુસ્તક જોડે રાખવું। તો અહીંયા એક કોષ્ટક દર્શાવેલું છે ને એના અંદર આપણે પ્રવૃત્તિ કરવાની છે। એમાં કહે છે કે ભારતનો નકશો જુઓ, અસમ અને કેરળ રાજ્યનું સ્થાન શોધી કાઢો, આ બંને પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિઓ, ત્યાંના નિવાસીઓના ભોજન, પોશાક, ખેતી, વ્યવસાય વગેરે પર કેવી અસર કરે છે, શિક્ષકની મદદથી તેની યાદી બનાવો, બરાબર। એક પ્રવૃત્તિ કરવાની છે કે ભારતનો નકશો અને અસમ અને કેરળના રાજ્યનું શોધવાના છે, બરાબર, પછી એના પ્રદેશોની ભાઈ ભૌગોલિક પરિસ્થિતિમાં શું વિવિધતા છે બંને અસમ અને કેરળ બેના, પછી ત્યાંના જે લોકો છે તેમના પોશાક કેવા છે, તેમનો પહેરવેશ કેવો છે, તેમનું ભોજન ખાધા ખોરાકી કેવી છે, ત્યાં કયા અનાજની, કયા પાકની કે ખેતી થાય છે, ત્યાંના લોકો કયો વ્યવસાય કરે છે, એ બધી માહિતી આપણે મેળવવાની છે, બરાબર। એટલે આ એક પ્રકારની પ્રવૃત્તિ કરવાની છે। અને મિત્રો અત્યારે શું છે કે શાળા બંધ છે, આપ સૌ ઘરે વિડીયોના માધ્યમથી, ઓનલાઈન શિક્ષણના માધ્યમથી તમે અભ્યાસ કરી રહ્યા છો, બરાબર। તો અત્યારે તો એ બધી માહિતી પ્રાપ્ત, એટલે કે શિક્ષકોની મદદથી કે ભાઈ આપણે શાળાની અંદર જે નકશો જે આપણે તમને બતાવીએ છીએ, બરાબર ને, આમ તો સામાજિક વિજ્ઞાનની અંદર તમને નકશા આપણે તમને બતાવીએ છીએ અને એના અંદરથી બધી માહિતી અમે તમને ઉપલબ્ધ કરાવીએ છીએ। તો મિત્રો એ તો હમણાં સંભવ છે નહીં, કારણ કે શાળાઓ બંધ છે। તો તમે મિત્રો ઘરે અભ્યાસ કરો છો તો ઘરેથી તમને ત્યાંથી તમે એવી માહિતી મળે નકશાની, તો તમે આ રીતની પ્રવૃત્તિ કરી શકો છો, બરાબર। આ પ્રવૃત્તિ હમણાં કોઈ ફરજિયાતપણે એવી છે નહીં। આગળ એ કહેશે કે કેલેન્ડરની મદદથી તહેવારોની યાદી બનાવો, પછી કહેશે કે નીચે કેટલાક તહેવારોના નામ મૂક્યા છે, તેની સામેના ખાનામાં તે તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે તે લખો, જેમ કે પતેતી, ઈદ, શિવરાત્રિ, વૈશાખી, નાતાલ, મહાવીર જયંતિ, બરાબર। તો મિત્રો હું એવી આશા રાખું છું કે આ તહેવાર કયા લોકો મનાવે છે, કયા ધર્મના લોકો ઉજવે છે, તો લગભગ તમને બધાને ખબર હશે, પણ તેમ છતાં હું તમને જણાવી દઉં। તો મિત્રો પતેતી જે છે તે પારસી લોકોનો તહેવાર છે, એટલે અહીંયા તમારે લખવાનું પારસી, ઈદ જે છે એ મુસલમાન લોકોનું છે, અહીંયા તમારે લખવાનું મુસ્લિમ અથવા મુસલમાન, શિવરાત્રિ જે છે આપણે મનાવીએ છીએ હિન્દુ ધર્મના લોકો, એટલે હિન્દુ લખવાનું, વૈશાખી જે છે પંજાબી લોકો મનાવે છે, નાતાલ જે છે ખ્રિસ્તી ધર્મના લોકો મનાવે છે, અને મહાવીર જયંતિ જે છે તે જૈન ધર્મ પાળતા લોકો મનાવે છે, બરાબર। તો એની માહિતી તમે અહીંયા પૂર્ણ કરી શકો છો। એના પછી અહીંયા કોષ્ટકમાં નીચે કહે છે કે નીચે કેટલાક નૃત્યના નામ આપેલા છે, તે નૃત્યમાં કયા રાજ્યના લોકો રસ ધરાવે છે તે આપેલી ખાલી જગ્યામાં લખો, બરાબર। તો અહીંયા કથકલી, ઘૂમર, રાસ ગરબા અને ભાંગડા। તો હું આશા રાખું છું મિત્રો કે આની પહેલાંના વિડીયોની અંદર આપણે જાણવા જેવાની અંદર માહિતી મેળવી હતી કે અલગ અલગ રાજ્યોનું જે નૃત્ય જે છે એ અલગ અલગ હોય છે। તો કથકલીની વાત કરીએ મિત્રો તો કથકલી એ કેરળના લોકોનું નૃત્ય છે, બરાબર। તો કથકલીની અંદર કેરળના લોકો રસ ધરાવે છે। પછી ઘૂમર જે છે એ રાજસ્થાનનું ખૂબ જ પ્રચલિત નૃત્ય છે, તો એ રાજસ્થાનના લોકો, રાજસ્થાની લોકો એના અંદર રસ ધરાવે છે, બરાબર। પછી
રાસ ગરબા એ તો તમને ખબર છે આપણા ગુજરાતનું ખૂબ જ ફેમસ પ્રચલિત નૃત્ય કહેવાય છે, એટલે એના અંદર એ કયા લોકો, તો ગુજરાતી લોકો રસ ધરાવે છે. અને ભાંગડા જે છે એ પંજાબનું એટલે કે ખૂબ જ પ્રખ્યાત નૃત્ય છે, તો ભાંગડા જે છે એમાં પંજાબી લોકો જે છે તે રસ ધરાવે છે. તો આ રીતનું મિત્રો આ પ્રવૃત્તિ જે છે એના અંદર મિત્રો આ પ્રવૃત્તિ અને આ પ્રવૃત્તિ તમારે નથી કરવાની, પણ જે એક તો આ પ્રવૃત્તિ બરાબર ને જેની સામે હું અહીંયા ટિક માર્ક્સ કરું છું એ અને આ બે પ્રવૃત્તિ તમારે સુંદર અને સારા અક્ષરે પૂર્ણ કરી દેવાની છે. અને હવે મિત્રો આગળ આપણે પાઠનો અભ્યાસ કરીએ તો અહીંયા કોષ્ટક જે તમને જોવા મળે છે અને કોષ્ટકની નીચે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા દર્શાવેલ છે વિવિધતામાં એકતા, બરાબર. આપણા પાઠનું શીર્ષક જે છે કે વિવિધતામાં એકતા, બરાબર ને. તો જોઈએ આપણે એના અંદર શું કહેવા માંગે છે. તો ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતરિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. ભિન્ન એટલે કે અલગ અલગ છે, બરાબર ને. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે, બરાબર. વિવિધતામાં એકતા, ભલે આપણા દેશની અંદર ઘણી બધી વિવિધતા છે, રાજ્યો અલગ છે, રાજ્યની અંદર લોકો જે વસવાટ કરે છે એમનો ધર્મ અલગ છે, એમની ભાષા અલગ છે, એમના પહેરવેશ અલગ છે, એમના ભોજન અલગ છે, પણ છતાં પણ મિત્રો જે ભાવનાઓ જે છે ને બધાની ભાવના એક છે. એક પ્રકારની એ ભાવાત્મક એકતા આપણા દેશના લોકોની અંદર જોવા મળે છે. તો એ જ આપણા દેશની એક આગવી ઓળખ છે, આગવી વિશેષતા છે કે વિવિધતામાં એકતા. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. કે લોકોના ધર્મ ભલે જુદા હોય, લોકોની ભાષા ભલે જુદી હોય, ભલે લોકોનો પહેરવેશ અલગ હોય, ભોજન અલગ હોય, પરંતુ જ્યારે દેશની વાત આવે, જ્યારે રાષ્ટ્ર પ્રેમની વાત આવે, ત્યારે રાષ્ટ્ર માટેનો પ્રેમ, સન્માન, દેશ માટેની ત્યાગની ભાવના એ બધામાં એક સરખી હોય, બરાબર, એને કહેવાય મિત્રો રાષ્ટ્રીય એકતા. આગળ કહે છે કે રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. કે દેશના લોકોની અંદર વિવિધતા ભલે કોઈ પણ પ્રકારની હોય, પણ રાષ્ટ્રીય એકતા તો હોવી જરૂરી છે. કારણ કે રાષ્ટ્રીય એકતાથી જ મિત્રો રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે, સામાજિક વિકાસ થાય છે અને ઔદ્યોગિક વિકાસ પણ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌ રાષ્ટ્ર એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્ર એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા આપણા દેશની એ વિશેષતા છે. જ્યારે આપણો દેશ ગુલામ હતો મિત્રો, અંગ્રેજોની ગુલામી કરી રહ્યો હતો આપણો દેશ, ત્યારે તમામ ધર્મના લોકો, તમામ જ્ઞાતિના લોકો, અલગ અલગ જ્ઞાતિ હોય કે અલગ અલગ ભાષા હોય, અલગ અલગ ધર્મ હોય, પણ આ બધા જ લોકો, બધા જ ધર્મના લોકો એકસાથે મળી અને અંગ્રેજો સામે લડાઈ લડ્યા અને આપણા દેશને આઝાદી મળી છે મિત્રો. એમને આપણા દેશને આઝાદી મળી નથી, બરાબર. એટલા માટે જ કહે છે કે રાષ્ટ્રીય એકતા જરૂરી છે. રાષ્ટ્રીય એકતાના કારણે જ આપણા દેશનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસ થાય છે, બરાબર મિત્રો. આગળ આપણે વાત કરીએ તો અહીંયા પાઠની અંદર આગળ કહે છે મિત્રો, પેજ નંબર 92 ઉપર હવે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર. તો એના જ મિત્રો કહે છે કે વિવિધ જાતિઓ, ધર્મો, રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે,
કેવો દેશ છે મિત્રો? બિન સાંપ્રદાયિક. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. કેવું છે મિત્રો? અદ્વિતીય છે. આપણા દેશની અંદર ભલે અલગ અલગ ધર્મ હોય, અલગ અલગ સંપ્રદાય હોય, જ્ઞાતિઓ હોય, ભાષાઓ હોય, બધા લોકો ભલે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ તહેવારો ઉત્સવો મનાવતા હોય મિત્રો, પણ રાષ્ટ્રીય એકતા તો અડગ રહેલી છે, અખંડ રહેલી છે. રાષ્ટ્રીય એકતા મિત્રો આપણા દેશની અંદર રહેલી છે ને, એ જ એનું મૂળ કારણ છે, મૂળ મહત્ત્વ છે રાષ્ટ્રીય એકતા. બરાબર, આપણા દેશની અખંડતા એ જ રાષ્ટ્રીય એકતા હોય એવું કહી શકાય છે મિત્રો. બરાબર, કારણ કે વિવિધતા ભલે રહી પરંતુ દેશની અંદર એકતા પહેલાં હોવી જોઈએ. કારણ કે વિવિધતામાં એકતા એ જ આપણા દેશનો મુખ્ય લક્ષણ છે, મુખ્ય હેતુ છે મિત્રો. શું છે? મુખ્ય હેતુ છે આપણા દેશનું વિવિધતામાં એકતા. ધર્મો અલગ, સંપ્રદાયો અલગ, જ્ઞાતિ જાતિ અલગ, ભાષાઓ અલગ, લોકો તહેવારો પણ અલગ અલગ મનાવતા હોય, તો છતાંય પણ આ વિવિધતાની અંદર એકતા રહેલી છે ને, એ જ મિત્રો મહત્ત્વનું છે. બરાબર, તો મિત્રો અહીંયા આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધીની માહિતી મેળવી પેજ નંબર 92 ઉપર. બરાબર, અને અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયોની અંદર આપણે નવા મુદ્દા સાથે મળીશું, આગળ અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી મિત્રો આ પાઠ તમે સારી રીતે વાંચતા રહેજો અને વધુને વધુ સારી રીતે અભ્યાસ કરતા રહેજો. નવા વિડીયોની અંદર આપણે નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મિત્રો જય શ્રી કૃષ્ણ.